સુરત શહેર જાણે આગ પર બેઠું હોય તેમ રોજેરોજ આગની ઘટનાઓ બની રહી છે. ત્યારે શનિવારના રોજ સવારના સમયે પાંડેસરા ખાતે આવેલી મિલમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. મિલમાં આગની જાણ થતાં ફાયર કાફલો સ્થળે દોડી ગયો હતો અને આગ પર પાણીનો મારો કરી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સુરતમાં આગની ઘટનાઓ જાણે આમ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. તો શનિવારે ભીષણ આગની ઘટના જોવા મળી હતી. સુરતના પાંડેસરા ખાતેના જીઆઈડીસીની શ્રી રાણી સતી મિલમાં ઓઇલ લીકેજ બાદ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. આગ લાગતા જ ભાગદોડી મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ ફાયર કાફલો ઘટનાસ્થળે દોડી જવા પામ્યો હતો અને આગ પર સતત પાણીનો મારો ચાલુ કર્યો હતો. આગ એટલી ભયાવહ હતી કે દૂર દૂરથી આગની જ્વાળાઓ દેખાતા લોકોના શ્વાસ અધ્ધર થઈ જવા પામ્યા હતા. તોમડાના ગોટે ગોટા જોવા મળી હતા અને ફાયરે તાત્કાલિક સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી કાબૂ મેળવ્યો હતો. ચાર ચાર ફાયર સ્ટેશનના ફાયર ફાઇટરે દોડી જઈ આગ પર સતત પાણીનો મારો કર્યો હતો. જ્વલનશીલ પદાર્થો હોવાથી સાદા પાણીથી આગ કંટ્રોલ કરવી ખૂબ જ મુશ્કેલ ઊભી થવા પામી હતી, જેને લઈને ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો. આગ એટલી ભીષણ છે કે 2 કિલોમીટર દૂરથી તેના ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે. આગ લાગતા આસપાસની વિલોમાં પણ ફફડાટ ફેલાયો છે. એક એક આગ ભભૂકી ઉઠતા વિસ્તારથી દોડધામ મચી જવા પામી છે. યે મેરી બાત, મેરા નામ નરપતસિંહ દરબાર હે. યે પાંડેસરા જીઆઈડીસી મેં રાણી સતી નામ કી મિલ હે, ઉસમે કોઈ ઓઇલ કા પાઇપ ફટને સે યે આગ પકડી હે ઓર અભી ધીરે ધીરે રિકવરી હોતી જા રહી હે. અભી કામગીરી હે જિસને જિસકો જિસ હાથ મેં આ હે યે તો કરી રહે, ફાયર બ્રિગેડ તો કરી રહા, લેકિન યહાં કે કારીગર લોગ, યહાં કે ઠેકેદાર લોગ, યહાં કા સેઠ લોગ, યહાં કે જો કોપટ રહે, સ્થાનિક કોપટ રહે, જિસકો માનવ સેવા કા જો કામ કરના હે વો સબ લોગ કર રહે. સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલા ઘટનાસ્થળ પર પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આગ લગભગ કાબૂમાં આવી ગઈ છે. સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. આગ લાગે ત્યારે ફાયર વિભાગના જવાનો આવે તે પહેલાં મિલના કેટલાક કર્મચારીઓ દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ પણ કરાયો હતો. શહેરની મોટાભાગની ફાયર વિભાગની ટીમે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.